સુરતમાં આંજણા સ્થિત એકેસી માર્કેટનો વેપારી સંખ્યાબંધ સાડી વેપારી અને એમ્બ્રોઇડરી જોબ વર્ક કરનારાનું પેમેન્ટ ચૂકવ્યા વિના ફરાર થઈ જતા બે વેપારી અને 31 જોબ વર્ક કરનારાઓમાં 11.44 કરોડ ફસાયા છે। આ અંગે બે વેપારીઓએ ફરાર વેપારી પરિવારજનો અને બે દલાલ વિરુદ્ધ રૂપિયા 11.44 કરોડની છેતરપિંડીની બે ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવી છે। થતી માહિતી મુજબ સુરતના આંજણા સ્થિત એચટીસી માર્કેટમાં રીતિ ટેક્સટાઇલ અને રોનક ક્રિએશનના નામે કાપડના વેપારી વેપાર કરતા કૈલાસ વિજયરાજ ભાદાણી થોડા દિવસો અગાઉ ઉઠમણું કરતા માર્કેટના સંખ્યાબંધ સાડી વેપારી અને સાડી ઉપર એમ્બ્રોઇડરી જોબ વર્ક કરનારાઓના કરોડો રૂપિયા ફસાયા હતા। સુરતના વેસુ આગમ ક્રોસ રોડની સામે સ્ટાર ગેલેક્સી ડીઓબ્લિક 716માં રહેતા અને રિંગ રોડ અનુપમ ટેક્સટાઇલ માર્કેટમાં જીએસ સિન્થેસિક નામે સાડીના વેપાર કરતા જીતેન્દ્ર કુમાર રઘુનંદન પ્રસાદ ગુપ્તા પાસેથી બિહારના સરસામાં શ્રી હનુમાન ટેક્સટાઇલના નામે દલાલીનું કામ કરતા પરિચિત દલાલ પ્રતાપ જેને ગત 13 સપ્ટેમ્બર 2019 થી 4 સપ્ટેમ્બર દરમિયાન રૂપિયા 4,96,75,384 મત્તાની સાડી કૈલાસ ભાદાણી અને તેની પત્ની સોનુ પિતા વિજયભાઈ અને સસરા સમરથલ ચોરડિયાને અપાવી હતી। જો કે તમામે પેમેન્ટ કર્યું ન હતું અને 15 દિવસ અગાઉ જીતેન્દ્ર કુમારને દુકાને બોલાવી કૈલાસે સાડુભાઈ અરવિંદ જૈન સાથે વાત કરવા કહ્યું હતું। અરવિંદે 1 કરોડમાં સેટલમેન્ટ કરવા કહેતા કૈલાસભાઈ ના પાડી તો તમામે તેને ધમકી આપી હતી અને બાદમાં ઉઠમણું કર્યું હતું। જીતેન્દ્રભાઈની સાથે તમામે 21 એમ્બ્રોઇડરી જોબ વર્ક કરનારાઓના રૂપિયા 2,93,21,406 નો પણ ન ચૂકવતા કુલ રૂપિયા 7,89,96,790 છેતરપિંડી અંગે જીતેન્દ્રભાઈ આજરોજ સલાબતપુરા પોલીસ મથકમાં કૈલાસ તેની પત્ની સોનુ પિતા સસરા દલાલ પ્રતાપ જૈન અને અરવિંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।